પાઠ નંબર 6 વજા વેયા વિડિયો ની અંદર આપણે કોડલિફાઈ ના લક્ષણો નો અભ્યાસ કર્યો આ વિડિયો ની અંદર વિચારણ ઓર વ્યાખ્યા લક્ષણ ની અંદર એના ત્રણ લક્ષણો છે એનો આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ચોપડીના પેજ નંબર 8 ઉપર પાછા આવો સૌથી પહેલા આપણે વિચારણ ઓર જોઈએ કે પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીએ બજારના બે વિદ્યુત દિશાના અંત બિંદુઓ તરીકે કોડલિફાઈ અને બીજું શુદ્ધ ઇજારની ચર્ચા કરી છે શુદ્ધ ઇજારે કાલ્પનિક ઉર્જા છે કે આપણે કલ્પના કરવાની છે કે વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે પણ આપણે અહીં શુદ્ધ ઇજારાની માત્ર કલ્પના કરવાની છે હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હવે જે પેરેગ્રાફ છે એની અંદર એક એક વાક્ય વાળા ખાસ પૂછાઈ શકે છે ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે જે ગ્રીક ભાષાનો શબ્દ છે ખાસ યાદ રાખજો એક વાક્ય જેમાં મોનસ અને પોલી બે શબ્દનો ઉપયોગ થયો છે મોલનો અર્થ એક મોનસનો અર્થ એક અને પોલીનો અર્થ વેચનાર થાય છે એટલે કે મોનો એટલે કે મોનોપોલીનો અર્થ એક વેચનાર બજાર થાય છે મોનોપોલી શબ્દ છે એને ઇજારાના અંગ્રેજીમાં મોનોપોલી કહેવાય અને આ મોનોપોલી શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષાના બે વર્ડ એટલે કે બે શબ્દ એક મોનસ અને એક પોલી એમાંથી જોડી અને મોનોપોલી બની જ્યારે વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક વ્યક્તિનો હક હોય તો તે ઇજારો છે કે વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો હક હોય એક જ પેઢી છે એની પાસે એક વસ્તુ મળતી હોય બીજી બજારમાં ક્યાંય ન મળતી હોય તે જ અંતુ સરળતી હોય એટલે શું કે તો આપણે ઇજારો પ્રોફેસર સ્ટીગર કહે છે કે વસ્તુમાં એક જ વેચના એટલે કે ઇજારો એક જ ઈજે વ્યક્તિ હોય અથવા ઈજે પેઢી હોય તો ઈજે વેચનાર હોય ઈ વસ્તુની પાસે જ મળે બીજી કોઈ જગ્યાએ ન મળતી એક જ વેચનાર હોય તેને શું કહેવાય ઇજારા ત્યારબાદ એના લક્ષણો અભ્યાસ કરીએ તો પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદદાર ઇજારાના બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર તો એક જ હોય છે પણ સામે શું હોય છે અસંખ્ય ખરીદદાર આવે છે હવે એક જ ઉત્પાદક કે વેચનાર હોય તો શું છે બજારમાં વસ્તુના પુરવઠા પર એનો કાબુ હોય જેટલો પુરવઠા રાખવો એટલો રાખી શકે જેટલો ભાવ લેવો એ લઈ શકે છે એટલે તેને ઇજારદાર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઇજારદાર આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈ તત્વ જોવા મળતું નથી કારણ કે એક જ વ્યક્તિ છે એક જ પેઢી છે એક જ વેચનાર છે એક જ ઉત્પાદક છે તેમાં હરીફાઈ તત્વ જોવા મળતું નથી કે માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે અને એ કિંમત એને જે વસૂલી હશે અંદાજી રીતે વસૂલી શકશે કિંમત ઉપર આ વ્યક્તિ જે ઉત્પાદક કે વેચનાર છે સંપૂર્ણ કાબુ છે કારણ કે એને ખબર છે કે હું આ બજારમાં એક જ વ્યક્તિ વેચનાર છું અને મારી પાસેથી વસ્તુને લેવાની છે ખરીદનાર આપણે તો કિંમત ઉપર એનો સંપૂર્ણ કાબુ હોય છે કે આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો કિંમત ઉપર અંકુશ કરવા અંકુશ હોવાથી તેને પ્રાઇસ મેકર કારણ કે કોઈ એક જ વ્યક્તિ છે એ વેચનારનો ઉત્પાદક છે જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે કે જેથી બજારમાં એક ખરીદનારનો અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે કે ઇજારામાં હરીફાઈ ખરીદનારા વચ્ચે જોવા મળે છે આ ઇજારાની અંદર હરીફાઈ કેને વચ્ચે જોવા મળે તો કે ખરીદનાર કારણ કે એ એક જ વ્યક્તિ પાસેથી વસ્તુ લેવી છે તેમાં પણ આમાં શું થાય ઓલટું ખરીદદાર વચ્ચે કોમ્પિટિશન છે કે આમ ખરીદદારો વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકતા નથી આની અંદર ખરીદદારો છે એ વસ્તુની કિંમત ઉપર અસર ન પાડી શકે કારણ કે આમાં એક જ ઉત્પાદક હોય છે એક જ વેચનાર હોય છે એ જે કિંમત નક્કી કરે એ ખરીદદારોને અનુસરવી પડે છે એટલે ખરીદદાર આ બજારની અંદર એટલે કે ઇજારાવાળા બજારની અંદર કિંમત ઉપર અસર ન કરી શકે બીજો મુદ્દો છે નજીકની અવેજી વસ્તુનો અભાવ અવેજી એટલે કે એક વસ્તુના બદલે બીજી વસ્તુ તમે ઉપયોગ કરી શકો એને શું કહેવાય અવેજી તો નજીકની અવેજી વસ્તુનો અભાવ સુધીજરાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ
કોઈ પણ પ્રકારની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. આ બજારની અંદર કોઈ પણ નજીક અવેજી વસ્તુ છે એ ઉપલબ્ધ હોતી નથી. ઓકે, પરંતુ વાસ્તવમાં શુદ્ધિજાર કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધિજાર જોવા મળે છે. આ પણ શુદ્ધિજાર ની કાલ્પનિક કલ્પના કરેલી છે. વાસ્તવમાં તો અશુદ્ધિજાર જોવા મળે છે જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, એટલે કે તેની દૂરની અવેજી વસ્તુ હોવાની શક્યતા હોય છે. નજીકની વસ્તુ નથી આવે છે પણ એની સામે દૂરની અવેજી વસ્તુ તમને મળે છે. ઉદાહરણ છે, દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમયે અને ચોક્કસ તારીખે આરક્ષિત એટલે રિઝર્વેશન કરાવેલી ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. આ બધાની અંદર શું હોય વિચારવાનું હોય આપણે કે એક ઉદાહરણ હોય કે આપણે ટ્રેનની અંદર આપણે જવું છે, જે તારીખ નક્કી કરી છે તે તારીખ સમય આપણે ટિકિટ રિઝર્વેશન કરવાનું છે પણ ટિકિટ જયારે તે ચોક્કસ સમય અને ચોક્કસ તારીખે મુસાફરી કરવી તમારા માટે ફરજિયાત હોય બીજો વિકલ્પ દૂરની અવેજી નો શોધવો પડે. અને બીજો વિકલ્પ શું થાય તો કે રેલવેની દૂરની અવેજી રૂપ તમારે વિમાન સેવા અથવા બીજો કોઈ અન્ય વિમાન છે એ શોધવો પડે છે. કારણ કે નજીકની રેલવે જેવી કોઈ કંપની બીજી નથી. તમારે ફરજિયાત પડે એની દૂરની અવેજી સેવા એટલે કે વિમાન સેવા અથવા અન્ય વિમાન સેવા છે એ પસંદ કરવા પડે છે. હવે ત્રીજો છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. ઇજારા વાળા બજારમાં ઉજારતા વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે કે વિકાસ ઉત્પાદક અને વેચનારનો અસ્તિત્વ હોય છે. આ બજારમાં ઇજારા કરવો શક્ય હોય છે તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારા પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવે છે. એટલે કે જે ઉત્પાદક કે વેચનાર છે તે બજાર ઉપર પોતે અંકુશ રાખી શકે છે લાંબા ગાળા માટે. ઇજારો કરવો શક્ય છે પરંતુ તેમ છતાં એ પ્રક્રિયા સરળ ન હોવાથી આ ઇજારદાર એટલે જે પેઢી અથવા ઉત્પાદક કે વેચનાર છે એ સમગ્ર બજાર ઉપર અંકુશ લાંબા ગાળા સમય દરમિયાન ઝડપતું હોય છે. આવા સંજોગોમાં તે લોકો હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત ઉપર કાબુ પણ ધરાવતો હોય છે અને અસામાન્ય નફો પણ પ્રાપ્ત થતો હોય છે. કારણ કે એને ખબર છે કે હું જે વેચનાર છું અને જેટલા પણ ખરીદદારો છે ગ્રાહકો છે એ મારી પાસે જ ખરીદવા આવશે, બીજા કોઈ પાસે જઈ શકે નથી અથવા કોઈ છે નહીં અને એ વસ્તુ કોઈ બીજા વેચતા નથી. એક જ હું બજારની અંદર અસ્તિત્વ ધરાવું છું તો એ જે કિંમત નક્કી કરશે એ ખરીદદારો પાસે વસૂલ પણ કરી શકશે અને સારો એવો અસામાન્ય નફો પણ પ્રાપ્ત કરી શકશે. આમ ઇજારાવાળા બજારમાં કારણ કે પ્રવેશવું આ બજારની અંદર અઘરું છે. કારણ શું છે? કારણ કે જે ઇજારદાર હોય છે ઉત્પાદક કે વેચનાર જે ઇજારદાર હોય છે આવા સંજોગોમાં કુદરતી કાયદાકીય અનુભવ આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓના પ્રવેશ અવરોધે છે. હવે જે ઉત્પાદક કે વેચનાર હોય છે ઇજારદાર જે પોતાનું કંટ્રોલ હોય છે તો બીજા કોઈ હરીફ ના હોય તો આ અનર્થ. કારણ કે એની પાસે એટલો અનુભવ હોય એટલી આવડત હોય એટલા કાયદાકીય અનુભવ હોય તો બીજી પ્રવેશીઓ છે એને અવરોધે છે એને આવતા રોકે છે જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. એટલે ઇજારાવાળા બજારની અંદર પેઢીઓ છે એ પ્રવેશ કરતી નથી. કારણ કે એ વસ્તુ માસ્ટરી આવી ગયું અનુભવ આવી ગયો બીજા લોકોને પ્રવેશ કરવામાંથી અટકાવે છે તો આ બજારની અંદર બીજા કોઈ પેઢી છે પ્રવેશ પામતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ની અંદર આપણે ઇજારાનો અર્થ વ્યાખ્યા અને લક્ષણો છે અને ત્રણ લક્ષણોનો અભ્યાસ કર્યો. આગળની વિડીયો ની અંદર આપણે ઇજારાના બીજા કોઈ લક્ષણો છે એનો આપણે અભ્યાસ કરીશું.